નમસ્કાર, સૌને જય માતાજી, સૌને જય શ્રી કૃષ્ણ. આજે વાક બારસ, વાક બારસ, હા વાક બારસ નહીં પણ વાક બારસ. આપણે સૌ હંમેશા વાક બારસ બોલ્યા છીએ, પણ ખરેખર એનું નામ છે વાક બારસ. વાક બારસ એટલે માં સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. દિવાળીના તહેવારોની શરૂઆત આજથી થાય છે. વાક એટલે વાચા અને વાક એટલે વાણી. વાચા અને વાણી, જ્યાં જ્ઞાન હોય ને ત્યાં સારી વાણી હોય, એવું કહેવાય છે ને કે વાક ચાતુર્ય જેની પાસે હોય એને હંમેશા સફળતા મળે છે. તો મિત્રો, વાક બારસ ન બોલતા અને બોલીશું વાક બારસ. આજનો દિવસ એટલે માં સરસ્વતી, માં શારદાની ઉપાસના કરવાનો દિવસ. જો આજના દિવસમાં શક્ય હોય તો માં સરસ્વતીની પૂજા કરજો. જેવી રીતે આપણે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ, એવી રીતે આજે માં સરસ્વતીની પૂજા કરવાનો દિવસ છે. માં સરસ્વતી હંમેશા આપણને સફળતા અપાવે છે. માં સરસ્વતી હંમેશા આપણને જ્ઞાન આપે છે. બસ એટલું કરજો મિત્રો, આજે જો શક્ય હોય તો માં સરસ્વતીની આરાધના કરજો. અને તમારી આજુબાજુમાં રહેતા કોઈ ગરીબ પરિવાર, તમારી આજુબાજુમાં રહેતા કોઈ એવા પરિવાર કે જેના બાળકો ભણે છે અને એને જરૂરિયાત છે, એવા બાળકોને નોટ પેન ને પેન્સિલનું દાન કરજો. એવા બાળકોને ભણાવવા માટેની જવાબદારી લેજો. અને એથી વિશેષ, જો આપની પાસે જો ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં એવા પુસ્તકો પડ્યા હોય કે જે પુસ્તકો વંચાતા નથી, જે પુસ્તકો આપણે વાંચતા નથી, એવા પુસ્તકો ભેગા કરી આજની તારીખમાં એટલે કે વાક બારસના દિવસે જો આપણે આપણી આજુબાજુમાં ક્યાંક કોઈક વૃદ્ધાશ્રમ હોય એ વૃદ્ધાશ્રમમાં એ પુસ્તકોનું દાન કરીશું, તો હું માનું છું કે માં સરસ્વતીને ચોક્કસ આપણને આશીર્વાદ મળશે અને એમના આશીષથી આપણે હંમેશા સફળતા મેળવીશું. આપણે એવું કહીએ છીએ ને કે દુનિયાની દરેક વ્યક્તિને સફળતા જોઈએ છે, તો એક વાત એ ચોક્કસ છે, જેની પાસે જ્ઞાન છે એને ચોક્કસ સફળતા મળે છે. તો આ જ્ઞાનની દેવી માં શારદાની આજે ઉપાસનાનો દિવસ છે. અને આજથી યાદ રાખજો, વાક બારસ નહીં પણ વાક બારસ. આપ સૌને આવનારા આપણા તહેવારની, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય જય. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાકચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત, તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે
You can be brilliant, attractive, presentable, unique speaker. હમણાં જ આ પુસ્તક આપ પસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો, તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. મોબાઈલ 9898988868. ઈમેલ ggbapu@yahoo.com.